એબીજી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણની ઘટનામાં આજે જે બોર્ડરની ખલાસીઓના અપહરણનો આંકડો સામે આવ્યો તેમાં વધારો થયો જોવા મળે છે। સાયકલ પર ભારતમાં 1,00,000 કિલોમીટર કરનાર યાત્રી भ्रष्टाचारी देश से मुक्त करवा 2015 थी निकले यात्री सुदर्शन प्रसाद विश्वकर्मा नु लोगों द्वारा करवामा आव्यो स्वागत। राजकोट जिला ना धोराजी शहर मा बेटी बचाओ बेटी बताओ ना सरकार से ना आदेश अनुसार साइकिल रैली नो आयोजन करवामा आव्यो। समाचार જોઈએ વિસ્તારથી। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ ઘટનામાં જે બોટને ખલાસીઓના અપહરણનો આંકડો સામે આવ્યો છે તેમાં વધારો થયો છે। 7 બોટ અને 42 માછીમારો નહીં પરંતુ 16 બોટ અને 88 માછીમારો હોવાનું બહાર આવ્યું છે। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણની ઘટનામાં આજે જે બોટને ખલાસીઓના અપહરણનો આંકડો સામે આવ્યો છે તેમાં વધારો થયો છે। 7 બોટ અને 42 ખલાસી નહીં પરંતુ 16 બોટ અને 81 માછીમાર હોવાનું બહાર આવ્યું છે। વિશેષ વિગત અનુસાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ગઈકાલે ભારતીય જળસીમા નજીકથી 7 બોટ અને 42 માછીમારોના અપહરણ કરી કરાચી લઈ જવાનું હોવાનું બહાર આવ્યું હતું। પરંતુ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મનીષભાઈ લોઢારીને મળેલા આધારભૂત સૂત્રો દ્વારા મળેલા સમાચાર મુજબ ગઈકાલે 16 બોટ અને 88 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે। પાકિસ્તાન દ્વારા વધુ એક વખત અપહરણની ઘટના જેમાં અપહરણ કરાયેલી 16 બોટો પૈકી ઓખા માંગરોળની 8 અને પોરબંદરની 8 બોટોનો સમાવેશ થાય છે। ભારત સરકારે જે માછીમારોનું બોટનું અપહરણ થાય છે પાકિસ્તાન દ્વારા એમાં સંપૂર્ણ ધ્યાન દેવું પડશે, કારણ કે દરિયાઈ પટ્ટી ઉપર માલ બિલકુલ મચ્છી છે નહીં, એના હિસાબે માછીમારો પૂરા દૂર સુધી બોર્ડર સુધી જાય છે। તો ભારત સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે બોર્ડર પર કોસ્ટગાર્ડ નેવીના જહાજો વધુ પ્રમાણમાં રહી અને અપહરણ થતા હોય એ બોટોને તાત્કાલિક અટકાવે, કારણ કે માછીમારી પોતે ઈરાદાપૂર્વક કોઈ બોટોને મોકલતા નથી, પણ ગલતીથી પણ કદાચ હોઈ જતા હોય, કોઈને આટલી બધી સજા ન હોવી જોઈએ કે સંપૂર્ણ બોટ એની નાશ થાય અને 1-2 વર્ષ પછીના ખલાસીને પરત મોકલવામાં આવે। અમારી માંગણી એ છે ભારત સરકારને કે અત્યારે ભારત સરકાર અને પાકિસ્તાન સાથે થોડા ઘણા સંબંધ સારા છે, આવતા દિવસોમાં મંત્રણા પણ છે, તો આ પણ એક પ્રશ્ન અમારો એ ધ્યાન પર લઈ અને સંપૂર્ણ બોટની સાથે જ માછીમારોને છોડે એવી અમારી માંગણી છે। કારણ કે દર મહિને 5-7 બોટો પકડાય છે, હમણાં જ આજથી 10 દિવસ પહેલાં 16 બોટો પકડાય, આજે પણ સમાચાર છે 2 બોટો પકડાય, તો એ દિવસે માછીમારોનું નુકસાન છે। જો માછીમાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં બોટ સાથે હોય તો અમે એની તરફેણ નથી કરતા, ને અમે ક્યારેય તરફેણ નહીં કરીએ, તો માછીમાર હંમેશા રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રની સાથે જોડાયેલા છે અને ગમે ત્યારે પણ સરકારને ક્યાંય પણ કામ કરે ત્યારે માછીમારોની સાથે રહી છે।
મંત્રી સુદર્શન પ્રસાદ વિશ્વકર્માનું લોકો દ્વારા સ્વાગત કરાયું તેમજ ગુજરાતના મોડાસામાં પહોંચ્યો ત્યારે 36,400 કિલોમીટરની યાત્રા તેણે પૂરી કરી ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સરકાર દ્વારા અથવા તો નાગરિકો દ્વારા નવા નવા હથકંડા અજમાવવામાં આવે છે ત્યારે ઉત્તર પ્રદેશનો સંત કબીર જિલ્લો તાલુકા ખલીલાબાદના રહેવાસી સુદર્શન પ્રસાદ વિશ્વકર્મા આજે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે 18/5/2015 થી સાયકલ લઈ ભારતના સમગ્ર રાજ્યમાં તેનો સંદેશો પહોંચાડતો જાય છે ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં નાગરિકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખલીલાબાદ જનપદ સંત કબીર ઉત્તર પ્રદેશનો રહેવાસી 18/5/2015 ના સવારે 10 વાગે તેના નિવાસ સ્થાનેથી સાયકલ ઉપર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને દેશના હિત માટે અને દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અને કાશ્મીર થઈ ગુજરાતના રાજ્યના દાહોદ ગોધરા લુણાવાડા થઈ મોસાડા આવી પહોંચ્યા હતા ત્યારે તેમને સાયકલ ઉપર 36,439 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી અરવલ્લી જિલ્લા કલેક્ટરને ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આપેલ લેટરની કોપી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરાવવાની તેમાં અરવલ્લી કલેક્ટરને આપી તેમની સહી લઈને તેમની યાત્રાનો પ્રારંભ હિંમતનગર સાબરકાંઠા થઈ બીજા જિલ્લાઓમાં પ્રવેશ પૂર્ણ કરી મહારાષ્ટ્ર તરફ પ્રણય કરશે સાયકલ યાત્રીના જણાવ્યા અનુસાર આ સાયકલ યાત્રી એક સારા મિશન સાથે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો સંદેશો લઈ અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે મોડાસાની અવનવી એજન્સીઓએ સ્વાગત કર્યું હતું અને મોડાસા દીપ વિસ્તારમાં આવેલ સરસ્વતી બાળ મંદિરમાં શ્રી સુદર્શન પ્રસાદનું તેમના પ્રમુખ નિલેશભાઈ જોશી તથા તેમના ટ્રસ્ટીગણ દ્વારા સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સુદર્શન પ્રસાદે બાળકોને ભ્રષ્ટાચાર મુક્તિ માટેનો સંદેશો બાળકોને આપી બાળકોને ટ્રસ્ટીગણે આ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આમ આ રીતે ભારતમાં 1,00,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરનાર આ વીર સત્સત પ્રણામ અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી मेरा नाम सुदर्शन प्रसाद विश्वकर्मा छोटी काशी ग्राम तेनुआ माफी पोस्ट चंदर थाना कोतवाली तहसील खलीलाबाद जनपद संत कबीर नगर यूपी भ्रष्टाचार मुक्त भारत अभियान विधेयक 2015 के लिए देश के प्रत्येक जिलों में जाकर जनता से संवाद करते हुए जन समर्थन प्राप्त करते हैं जन समर्थन प्राप्त करने के बाद डिस्ट्रिक्ट मजिस्ट्रेट महोदय को मैं एक ज्ञापन देता हूँ जो स्टेट गवर्नमेंट सेंट्रल गवर्नमेंट को जाता है अभी तक साइकिल से हमारे 8-7 स्टेट हो गए 8वां स्टेट चल रहे हैं
अभी तक कुल 36,480 किलोमीटर की यात्रा करके मैं डिस्ट्रिक्ट मजिस्ट्रेट मोड़ासा में मैं ज्ञापन दे चुका हूँ। भ्रष्टाचार जब तक हमारे इस देश में है, देश का विकास संभव नहीं हो सकता है। देश के विकास के लिए, बच्चों के विकास के लिए, समाज के विकास के लिए भ्रष्टाचार को खत्म करना होगा। हमारे देश में जब तक भ्रष्टाचार है, तब तक किसी भी परिस्थितियों में देश का विकास संभव नहीं है। भ्रष्टाचार के वजह से ही आज हमारे देश में शिक्षा का ग्राफ गिरता जा रहा है। शिक्षा का ग्राफ जो गिरता जा रहा है, उसका जिम्मेदार कोई और नहीं, सिर्फ करप्शन है। हमारे देश में अराजक तत्व बढ़ते जा रहे हैं, तो उसका जिम्मेदार कोई और नहीं, सिर्फ करप्शन है। भ्रष्टाचार अनुमूलन को खत्म करना ही देश की लोगों की सबसे पहली प्राथमिकता है। 125 करोड़ जनता, 40% युवाओं की यह लड़ाई है, सिर्फ मेरी नहीं है। ये जीवन राष्ट्र का है, मेरा नहीं है। देश के लिए, देश की जनता को वतन परस्त होना बहुत जरूरी है, क्योंकि देश और राष्ट्र ही सबसे पहली प्राथमिकता रखती है। देश और राष्ट्र के लिए हर व्यक्ति को समर्पित होना जीवन का लक्ष्य होना चाहिए। बेटी बचावानी छे, एटलुं ज नहीं, बेटी ने वधावानुं छे। जेम दीकराने वधावे छे, एवी रीतना बेटीनो जन्म पण वधावानो छे। कारण के 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોનો ઘટાડો છે। 140 જેટલી જો બહેનો ઘટશે તો ભવિષ્યમાં લાખો લોકોના ઘરની અંદર દીકરી નહીં હોય, અને દીકરી નહીં હોય તો સમાજ નહીં હોય, તો સમાજને ટકવું હશે તો બેટી બચાવવી પડશે, ભ્રૂણ હત્યા અટકાવવી પડશે, કુરિવાજો દૂર કરવો પડશે। અને દીકરી સાપનો ભારો નથી, તો દીકરી વાલનો દરિયો છે। આ સંદેશ ઘર ઘર સુધી જાય એવી જિલ્લા કલેક્ટરશ્રી અને સરકારશ્રી દ્વારા જે પ્રેરક રેલી કાઢવાનું કહ્યું હતું, એનું આજે આયોજન કર્યું, અને બધા જ મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। સૌનો ખૂબ ખૂબ આભાર। टपाल पोस्ट करवा माटे प्रथम तो डब्बा पेटी शोधवी पड़े तेम छे।
મંથલીમાં ભૂતકાળમાં બે પોસ્ટ કચેરીઓ હતી જેમાંથી એકને મર્જ કરી દેવામાં આવેલ છે। ગામથી દૂર ભાડા વાળા રહેણાંક મકાનમાં હાલ એકમાત્ર પોસ્ટ કચેરી ચાલે છે। તેમાં પણ મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વાદ વિવાદ ચાલે છે। પોસ્ટ ઓફિસનો માલિકોનો પ્લોટ હોવા છતાં ત્યાં ક્યાં કારણોસર બાંધકામ થતું નથી તે તો રામ જાણે। હાલમાં ઇન્ટરનેટના યુગમાં ઈમેલ, જીમેલ, વોટ્સએપ, ફેસબુકના વપરાશકારો વચ્ચે કુરિયર સેવા પણ હરીફાઈમાં છે ત્યારે પોસ્ટ ખાતાએ વધુ સારી સુવિધાઓ આપવાના બદલે મંથલીની પોસ્ટ ઓફિસમાં સુવિધાનો અત્યંત અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્રએ મંથલીની પોસ્ટને ઓફિસને સારી સુવિધાઓ અપાવવા કાંઈ કરશે ખરી તેવો પ્રશ્ન મંથલીની જનતામાં ઉઠી રહ્યો છે। અહેવાલ અજય વાણવી સાથે એબીસી ન્યૂઝ મંથલી। એનડી મકવાણ આપનું શું મોડો છે? યસ પે મંથલી મોટી પેટીઓ અસ્તિત્વમાં હતી હાલમાં નથી આ બાબતે તમારું શું કહેવું? મોટી પેટી જે છે એ ખરાબ હોવાનું કારણ કાઢી નાખી છે। ખરાબ એટલે કઈ પ્રકારે ખરાબ? તૂટી ગઈ હતી અને તૂટી ગઈ હતી તો સાહેબ વર્ષ વર્ષ દોઢ દોઢ વર્ષથી તો નથી અમે જોઈએ છીએ તો એની રિપેરિંગની મર્યાદા શું? એ બાબત પર બે લખ્યું છે ડિવિઝન ઓફિસને હવે એ લોકો કહે છે કે હવે મોકલાવશો ફરીથી ક્યારે તમે સ્મૃતિપત્ર હોય છે? હા છેલ્લો એક મહિના પછી મેં એક મહિના પહેલાં આપ્યું છે લખીને ડિવિઝન ઓફિસ સાહેબ આપણી એક ઓફિસ હતી મેઇન બજારની અંદર અત્યારે હાલમાં કેટલી એક જ મંથલી ખાતે એક જ ઓફિસ છે? મંથલી ખાતે એક જ છો એ ઓફિસને શું થયું? એ ઓફિસ મર્જ કરી દીધી આમાં હાલમાં આપણો સ્ટાફ હાલમાં એક એસપીએમ બે પીએ બે એમપીએસ ને જીડીએસ। રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે પોરબંદરમાં હાલ પાયાની સુવિધામાં પણ ઉણપ જોવા મળી છે તેમજ આવનારા દિવસોમાં બંદરનો વિકાસ કરવામાં આવે તેવી માછીમારોમાં માંગ ઉઠી રહી છે।
રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 6 બંદરનો વિકાસ કરાશે. તદુપરાંત પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જો કે હાલ પોરબંદરના બંદરની વાત કરીએ તો અહીં પાયાની સુવિધા પણ ઉણપ જોવા મળે છે. વિશેષ વિગત અનુસાર મત્સ્ય ઉદ્યોગ દર વર્ષે સરકારને કરોડો રૂપિયાનું હુમિયામણ રળી આપે છે. સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં 7 નવા બંદરના વિકાસ માટે 1500 કરોડ તેમજ પાયાની સુવિધા માટે 500 કરોડ જેવી રકમની ફાળવણી કરી છે. ત્યારે હાલ પોરબંદરમાં નવા હાર્બરની જરૂર છે. ફાયર સ્ટેશન નથી, મેડિકલ બોટ નથી, રસ્તાઓ બિસ્માર છે. ત્યારે આવનારા દિવસોમાં બંદરનો વિકાસ કરવામાં આવે તેવી માંગ માછીમારોએ કરી છે. વિશેષ વિગત અનુસાર પોરબંદરના બંદરમાં હાલ ડ્રેજિંગનો પ્રશ્ન માછીમારોને સતાવી રહ્યો છે. તો બીજી તરફ સરકારે બંદરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. ત્યારે વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી આશા માછીમારો સેવી રહ્યા છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધુ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. ગુજરાત સરકારનું સામાન્ય બજેટમાં માછીમાર માટે જે 500 કરોડ વપરાયા છે, જાહેરાત કરી છે, એ માછીમારને એક લોલીપોપ સમાન કહેવાય. કારણ કે આજે કરોડો અબજો રૂપિયાની જે બંદરનો વિકાસ થવા જોઈએ. આજે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરનું બંદરમાં એ નાનું બંદર છે, ત્યાં મોટી બંદર હોવું જોઈએ. કારણ કે આજે 2500-3000 બોટો છે, પિલાણા છે, તો ફેઝ 2ની પણ અમારી માગણી કરાવ ટાઈમથી છે, એ પણ એવી કોઈ જાહેરાત થઈ નથી. તો અત્યારે જે બંદર છે એ યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે બંદર હોવું જોઈએ. કારણ કે આજ જે બંદરમાં સુવિધા હોવી જોઈએ એ સુવિધા નથી. જ્યારે યુરોપિયન ટીમ પોરબંદરમાં આવે ને બંદરની હાલત જોઈ તો આખા ગુજરાતનો આખા દેશનો માન ન લે. પણ એવા બંદર હોવા જોઈએ આધુનિક યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ, જે બહારથી કોઈ આવ્યા હોય ઇન્ટરનેશનલથી તો એનો માલ જોઈને ખુશ થઈને આપણા ભાવ મળે. પણ જે બંદરની જાહેરાત થવી જોઈએ એ જાહેરાત થઈ નથી, એટલે માછીમારને એક આ અવગણના કરવામાં આવી છે. તમારી શું શું માંગ છે, કેવો બંદર હોવા જોઈએ? અત્યારે ગુજરાતના બંદરોમાં બધી સુવિધા હોવી જોઈએ. નવા બંદરો, હાર્બર હોવા જોઈએ બંદરમાં, ફાયર ફાઇટર, ફાયર બ્રિગેડ, પછી મેડિકલ બોટ હોવી જોઈએ, બંદર સુધી ટ્રેન આવી જવી જોઈએ. અત્યારે વર્ષો પહેલાં પોરબંદરમાં જૂના બંદર સુધી ટ્રેન આવી શકતી, એ ટ્રેન બંધ થઈ, પણ હવે નવી ટ્રેન ચાલુ થવી જોઈએ, એ પણ ઓલવેટર પોર્ટ સુધી. કારણ કે અહીંયા લોડિંગ અનલોડિંગ એટલું બધું કામ વધી ગયું છે, કોલસા છે, બોક્સાઇડ છે, મચ્છીના કન્ટેનર આવતા હોય છે, તો અહીંયા સુધી ટ્રેન હોય તો ટ્રાફિક સમસ્યા પણ હલ થાય. પણ એવી કોઈ જાહેરાત થઈ નથી, એટલે સરકારે વધુમાં વધુ જાહેરાત થાય, માછીમારો માટે સુવિધા મળે એવી જાહેરાત થવી જોઈએ. મૂકવાની હતી
તે પહેલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી અને એવી રજૂઆત કરી હતી કે મંજૂરી અર્થે રજૂ થયેલી 241 બાંધકામોની મંજૂરીઓના પ્રકરણો પૈકી મોટા ભાગના બાંધકામો ટાઉન પ્લાનિંગ એક્ટ વિરુદ્ધના છે. બાંધકામના સ્થળ પર નગરપાલિકા દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. વિશેષ વિગત અનુસાર કોંગ્રેસે આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે રજૂ થયેલી 241 મંજૂરીના પ્રકરણો પૈકી મોટા ભાગના બિલ્ડરો પાસેથી નગરપાલિકાનો વહીવટ સંભાળતા વહીવટદારોએ પ્રકરણ દીઠ રૂપિયા 25,000થી શરૂ કરીને રૂપિયા 5,00,000 જેવી રકમનું ઉઘરાણું કરી લીધું છે. 241 બાંધકામોની મંજૂરીઓ માટે 3 કરોડ જેટલી રકમનું ઉઘરાણું ગેરકાયદેસર રીતે કરી અને બાંધકામની મંજૂરી આપી દેવાનું ષડયંત્ર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ રચ્યું છે ત્યારે તેની સામે સ્ટે આપવાની માંગ કરી છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધે સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. મારું નામ વિનુભાઈ કાનોગા પ્રદર્શાય છે અને હું પૂર્વ નગરપાલિકા સદસ્ય છું. કહેવાનું એ છે કે જે નગરપાલિકામાં જે આજે ટાઉન પ્લાનિંગની મિટિંગ છે બપોરે 3 વાગ્યા, એમાં 241 જેટલા પ્રકરણો છે તે એ લોકોએ લીધેલા છે ને જે અનલીગલી છે તે 30-40 તે પ્રમોશન લેવાના છે એનો અમારે વાંધો છે ને એને એમાં કરોડ રૂપિયાનો જે વહીવટ કરવાનો છે એ આ ભ્રષ્ટાચારનો એક મુદ્દો છે. એ ખાસ અમારે એ કહેવાનું છે. અમે અત્યારે કલેક્ટરને એક આવેદન પત્ર આપેલું છે ને નકલ અમે ચીફ ઓફિસરને અને નગર નિયોજકને એક એના સાથે એક નકલ રવાના કરેલ છે. શું માગણી હતી? અમારી માગણી એ હતી કે જે ભ્રષ્ટાચારના જે મુદ્દાઓ જે ભ્રષ્ટાચાર જે કરવાના છે એ તો ખાસ કલેક્ટરો રોકાવે ને એના ઉપર એક્શન લે. કમિટી ઉપર જે બહુમતી કરીને આ લોકો જે ભ્રષ્ટાચારો કરે છે કરોડો રૂપિયાના, એના સામે જે આ સત્તાનો દુરુપયોગ થાય છે એને અમે અમારો ખાસ તો વાંધો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણની ઘટનામાં આજે જે બોર્ડરની ખલાસીઓના અપહરણનો આંકડો સામે આવ્યો તેમાં વધારો થયો જોવા મળે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બેટી બચાવો બેટી વધાવોના સરકારશ્રીના આદેશ અનુસાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. એબીસી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.